कक्षा 8वीं विषय हिंदी जैन शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो आगे के लेक्चर में विद्यार्थी मित्रों हमने हमारा जो पाठ है कर्मयोगी लाल बहादुर शास्त्री, जो हमने आगे कहाँ तक पढ़ा था कि यहाँ तक पेज नंबर 21 हमने यहाँ तक पढ़ा था कि यहाँ से शास्त्री जी की जेल सन 1930 में जब नमक तोड़ो का आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया और जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। लेकिन 1930 में जारे पर कम नमक तोड़ो एले कि मीठानो कायदानो भंगनो आंदोलन शुरू थयो त्यारे एमां एमने भाग लीधो तेमने पण जेलमां जवुं पड्युं हतुं। आटले सुधी आपणे आगळना लेक्ચરમાં સમજ્યા હતા, હવે આજે એનાથી આગળ। यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 में के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। एले के 1942 में भारत छोड़ो आंदोलन एले के शास्त्री जी की जेल यात्रा शुरू थी ए पछी ठेक 1942 में भारत छोड़ो आंदोलन सुधी सतत चालती रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए, एले कि 12 वर्ष में एक 7 बार तो जेल में जई आया था। उसी से यह अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश के आज़ादी के लिए कितनी बड़ी ललक थी। એટલે કે છે કે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે એમને આપણા દેશ પ્રત્યે કેટલો એમને ભાવ હતો। દૂસરી જેલ યાત્રા મેં ઉન્હે સન 1932 મેં કિસાન આંદોલન મેં ભાગ લેને કે લીએ કરની પડી હતી। એટલે કે છે કે 1932 કિસાનનું એટલે કે ખેડૂતોનું જે આંદોલનમાં ભાગ લીધો એના માટે કરવી પડી હતી। सन 1942 में उनकी जेल यात्रा 3 वर्ष की थी, लेकिन 1942 में जेल में गया था 3 वर्ष सुधी, जो सबसे लंबी जेल यात्रा थी। ए एमना जीवन दरमियान सौथी लांबो समय हतो जेल में गया था। 3 वर्ष सुधी ए जेल में रहा था। इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे। એટલે કે ત્યાં સુધી શાસ્ત્રીજી જી ગાંધીજીના બધા જે બતાયા હતા એમના કાર્યોમાં ત્યાં એ લાગી ગયા હતા। વહ દૂસરી ઓર પદાધિકારી કે રૂપ મેં જનસેવા કે કાર્યો મેં ભી લગે રહે। એટલે કે છે કે એમના પદ અને એટલે કે જનસેવા એટલે કે લોકોની સેવાના કાર્યોમાં પણ લાગી ગયા હતા। સન 1935 મેં વે સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટી કે સચિવ બનાય ગયે, એટલે કે 1935 એમને કોંગ્રેસ સમિતિના કમિટીના સચિવ બનાવવામાં આવ્યા। ઇસ પદ વે 1938 તક રહે, એટલે કે 1935 થી 1938 સુધી એ કમિટીના સચિવ બન્યા। કિસાનો કે પ્રતિ ઉનકે મનમાં વિશેષ લગાવ થા, એટલે કે ખેડૂતો પ્રત્યે એમના મનમાં એક સારી ભાવના હતી, એમને લોકો પ્રત્યે પ્રેમ અને આદર સન્માન હતું કિસાનો પ્રત્યે ખેડૂતો માટે। ઇસલીએ ઉનકો સન 1936 મેં કિસાનો કી દશા કા અધ્યયન કરને વાલી એક કમિટી કા અધ્યક્ષ બનાયા ગયા। એટલે કે છે કે એમને 1936 ખેડૂતોની આ જે દશા હતી એના અધ્યયન એટલે કે છે એ લોકોનો અભ્યાસ કરવા માટે એટલે કે એમની જે મદદ કરવા માટે એક કમિટીના એક અધ્યક્ષ બનાયા હતા। પૂરી લગન કે સાથ કામ કરકે ઉન્હોને અપની રિપોર્ટ પ્રસ્તુત કી, એટલે કે છે કે એમને શું કર્યું હતું કે પૂરી લગન એટલે કે એમને પૂરા વિશ્વાસ અને મહેનતથી એમને કામ કર્યું અને રિપોર્ટ એમનો ત્યાં આપ્યો હતો।
पूरी जिम्मेदारी उन्मूल पर विशेष जोर दिया। એટલે કે એમની એમની જે હતી જિમ્મેદારી હતી એમના ઉપર પણ એમની જવાબદારી જે હતી એના ઉપર પણ એમને પૂરેપૂરો ભાર આપ્યો। ઉસકે બાદ વે 6 વર્ષો તક વે ઇલાહાબાદ કે નગરપાલિકા મે કિસી ન કિસી રૂપ મે જુડે રહે। એટલે કે એના પછી 6 વર્ષો સુધી એ અલ્હાબાદની નગરપાલિકામાં કોઈ ના કોઈ સંદર્ભમાં ત્યાં જોડાયેલા રહેતા હતા। મેં સમજતા હું કે ઈસ અનુભવને ભી શાસ્ત્રીજી કે વ્યક્તિત્વ ઓર ચિંતન કો નાગરિકો કી સમસ્યા કે નિકટ સે પરિચિત કરાયા। એટલે કે હું સમજું છું કે એમનો આ જે અનુભવ હતો એ શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ અને કે છે કે એમના જે ચિંતન અને એમની જે નાગરિકોની સમસ્યાઓ હતી એનાથી એમને જાણ કરાયું। उनके पास ग्रामीण जीवन का अनुभव भी था। एमनी पास ग्रामीण एट के गामडाना जीवन अनुभव पण हतो। अब उसके साथ ही इलाहाबाद नगर पालिका ने जनसेवा का भी अनुभव जोड़ दिया। त्यार पछी एमने इलाहाबाद में नगरपालिका की जनसेवा के लोकसेवा जे एमने अनुभव थयो हतो એ અનુભવ પણ એની સાથે જોડી દીધો। લોકતંત્ર કી ઈસ આધારભૂત ઉકાઈ મે કાર્ય કરને કે કારણ વે દેશ કી છોટી છોટી સમસ્યા ઓર નિરાકરણ કી વ્યવહારિક પ્રક્રિયા સે અચ્છી તરહ પરિચિત હો ગયે થે। એટલે કે છે કે એ લોકતંત્રની તંત્રમાં માં જે લોકતંત્રના કારણે દેશને જે છૂટની નાની નાની સમસ્યાઓ હતી એનું સમસ્યાનું નિવારણ કાઢવું અને જે વ્યવહારિક પ્રક્રિયા હતી એના માટે શું થઈ ગયું હતું એની જાણકારી થઈ ગઈ હતી, જાણી ગયા હતા। એના કાર્ય કે પ્રતિ નિષ્ઠા ઓ મહેનત કરને કી અદમ્ય ક્ષમતા કે કારણ એમને કામ પ્રત્યે બહુ જ નિષ્ઠા હતી, મહેનત હતી હતી અને એના કારણે એ સન 1937 મેં સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા સભા કે લીએ નિર્વાચિત હોઈ। એટલે કે છે કે 1937 એ સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થામાં ના સભા માટે એમને શું કરવામાં આવે, નિમવામાં આવ્યા। સહી મહિને મેં યહી સે શાસ્ત્રીજી કે સંસદીય જીવન કી શરૂઆત હોઈ। એટલે કે છે કે ખરી રીતે કહીને તો કે એમના સાંસદીય જીવનની શરૂઆત હવે જ થઈ હતી, જીસકા સમાપન દેશ કે પ્રધાનમંત્રી પદ તક પહોંચને મેં હુઆ। એટલે કે એનું સમાપન ક્યારે થયું, પૂર્ણ ક્યારે થયું, એ દેશના પ્રધાનમંત્રી પદ ઉપર પહોંચ્યા ત્યારે એ પૂર્ણ થયું। શાસ્ત્રીજી કો ભારતીય રાજનીતિ કી ઇતની સહી ઓર ગહરી પકડ થી કી વે શ્રીમતી ઇન્દિરા ગાંધીને ઉન્હે અપના ના રાજનીતિક ગુરુ માનતે હુએ કહા થા કે ઉન્હી કે માર્ગદર્શન મેં મેરા રાજનૈતિક જીવન શરૂ હુઆ। એટલે કહે છે કે એમને એના માટે એમની જે કહીને કે પકડ મજબૂત એટલી બધી હતી ને કે ઇન્દિરા ગાંધીએ પણ શું કર્યું, એમના ગુરુ માન્યા અને એના જીવનની શરૂઆત કરી રાજનીતિક જીવનની। દેશ કે આઝાદી કે બાદ ઉત્તર પ્રદેશ તથા કેન્દ્ર સરકાર મેં શાસ્ત્રીજી ભિન્ન ભિન્ન પદ પર રહે। એટલે કે છે કે દેશના આઝાદી પછી એ ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારમાં શાસ્ત્રીજી અલગ અલગ પદ પર રહ્યા। ઉત્તર પ્રદેશ મેં ઉન્હે ગૃહમંત્રી બનાયા ગયા। ઉત્તર પ્રદેશમાં એમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા। બાદ મેં પંડિત નહેરુ કે અનુરોધ પર મેં કેન્દ્રમાં આ ગઈ। એટલે કે એના પછી પંડિત નહેરુના કહેવાથી એ કેન્દ્રમાં પણ આવી ગયા। કેન્દ્રમાં ઉન્હોને રેલ ઓર પરિવહન, સંચાર, વાણિજ્ય, ઉદ્યોગ ઓર ગૃહ જૈસે મહત્વપૂર્ણ મંત્રાલયો મેં ભી મંત્રી પદ સંભાળ્યા। એટલે કે છું ત્યાર પછી એમને કેન્દ્રમાં આવીને એમને રેલ પરિવહનનું સંચારનું વાણિજ્યનું ઉદ્યોગનું
આ બધાનું મંત્રી પદ સંભાળ્યું. ઉન પદો પર રહેતે હુએ શાસ્ત્રીજીને અપની જીસ પ્રશંસા જીસ પ્રશાકીય દક્ષતા કા પ્રમાણ દિયા વહ હમારે દેશ કે લીએ ઉત્તમ ઉદાહરણ હૈ. એટલે કે એ બધાનું એમણે પદ સંભાળ્યા પછી એમણે શું કર્યું, એમને જે કામ કરેલું જે પ્રમાણ આપ્યું એ આપણા દેશ માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. અપને મંત્રાલયો કે કાર્યો મેં ઉનકા દ્રષ્ટિકોણ અત્યંત વ્યવહારિક તથા સભી પ્રકાર કી ઔપચારિકતાઓ સે પરે હોતા થા. એટલે કે છે કે એમનું જે કાર્યક્રમનો દ્રષ્ટિકોણ હતો એકદમ વ્યવહારિક હતો અને બધા પ્રકારની કહે છે કે ઔપચારિકતાથી પણ કેવો હતો, ઊંચો હતો. વે અપને કભી ભી અપને પદ કે કારણ ઊંચા નહીં માનતા થા. એટલે કે કોઈ દિવસ એમને એમના પદનું અભિમાન ગર્વ હતું નહીં. ઉનકી બડી સીધી સી ધારણા થી કે વે જનતા કે શાસક નહીં બલકે જનતા કે સેવક હૈ. એટલે એમને એવું હતું કે હું જનતાનો શાસક નથી પણ હું જનતાનો સેવક એટલે કે નોકર કર્મચારી છું. એવી એસી ભાવના કે કાર્ય કરને કે કારણ ઉન્હોને અપને મંત્રાલયમાં લોકપ્રિયતા મળી. એટલે કે છે કે એમની જે કામ કરવાની ભાવના હતી ને એના કારણે મંત્રાલયમાં બધા શું કરવામાં લોકપ્રિય બન્યા. જો વિદ્યાર્થી મિત્રો આજ હમ ઇતના તક હી રખતે ઘર પે રહેકર અપના ધ્યાન રખના પઢાઈ કરના. થેન્ક યુ. વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ.
करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति મને કે મારે પણ સંસ્કૃત સંસ્કૃત નહીં હિન્દી છે કોણ આવ્યું હિન્દી નું આતી સાતમાનું એ પોપી સાતમાનું હિન્દી કોણ લે હું પપ્પા પ્રણય બેન ઘેર ગયા કે ઉપર ગયા ગુજરાતી કોણ અચ્છા બેન ભાઈ કઈક કામ કર ને મેં હમણાં વિડીયો બનાવ્યો ને એમાં દેખાતો બધું કરાવી દીધું એમને તમારે તો હાજરી ત્યાં બોલાવી હે તમારે હાજરી ત્યાં નથી બોલાતી એટલે મેં ના કરી સમજી વિચારી મને કઈ નહીં ખબર એમાં કરવાનું એમાં કરવું એમાં ના કરવું બોલો હાજરી પત્રકમાં એમ પ્રોબ્લેમ થાય એ શું કહેવાય વિકાસ સર મેં હમણાં એના સારા મિત્રમાંથી વિડીયો બનાવ્યો મેં વિડીયો નહીં દેખાતો જો જો તો એમાં એ પ્રોબ્લેમ થાય એનું બધું કરવું પડે આ પરિચિત અને લોકો કહે ને એ બધું કરવું પડે કોણ નહીં દેખાય એનું મને અમારે એમાંથી બનાવવા જ નહીં સારા મિત્રો માંથી એટલે તો હું શું કરું ખબર છે ચોપડા ઢગલો કરી દઉં છું સ્કેન કે ફટાફટ થઈ જાય કોણ દસ ભાવિ કઈ કશું કામ નહીં કર્યા લે નહીં ખુલે કઈ ખોલવી નહીં જવા દે કઈ નહીં ખોલવાની આપે
હું તમને શું કહું છું જે પાછળથી ચેક થઈ ગયા પેપરના માર્ક્સની એન્ટ્રી થઈ ગઈ છે અને માર્કશીટમાં ને રિઝલ્ટ બની ગયા બધું બની કાલ જમા કરી દીધું બધું જીરો જીરો કરી નાખ્યું હું તાર બોલ તું ચિંતા ના કર મારા ક્લાસરૂમે બધું કમ્પ્લીટ કરીને તારા માથે કંઈ નહીં આવે હાઉ કહું ક્યારનું અપાઈ ગયું કપડાવો લાવે કપડાઈએ સબમિટ કરતો હોય કેટલી વાર મારે રિઝલ્ટમાં માર્ક્સ ઉતારવાના છે ભાઈ કેટલી વાર કરતો નહીં જો ફટાફટ જે મિનિટ મોકલ મારે મારી કઈ વસ્તુ ચેક કરવા પડશે પાછા એને તો ભાઈ રિઝલ્ટ બી બન્યો એવું ફટાફટ મોકલજે મને જેવો ફટાફટ મોકલી દે મને એટલે મને ખબર પડે ચેક કરતા મને ચેક કરવાનું પછી મારા માર્ક લખવાના થઈ ગયા એ બી એનું નહીં થાય પછી શું કરવાનું પછી આ પડે ફોટા પાડીને મોકલ્યા છે એના માર્ક્સ આવશે એટલે તમારે એન્ટ્રી કરો ખાલી આ બાંધવાનું છે બાંધીને તમે ખાલી બાંધો હું મૂક્યો છું તમે શું કરો છો તમે હું કામ કરું સારી સારી નહીં સર અત્યારે છે ને મારું એક્ઝોર મન કે મને છે ને એક જ કામ આપી દીધું છે ને મારે ફિટ પકડી રાખવાનું છે મારે છે ને બધા જે પાછળના પેપર આવ્યા છે ને બધા શનિવાર સુધીમાં પૂરા કરવાના તપાસી નાખું છું હમણાં આવું
બેટા કોઈ કી હાથી વાત ના લે હું સુ નમસ્તે રે આપે સર સહી કરા બોલે કે બસ સેલરી ના આલી કઈ કામ નહી પછી જન આમાં નીકે કરી ખબર પડી કે બાબુ સત્તર પાસ છે તો સારે તો મે સત્તર રખી છે સો પર સત્તર પાસ થાય મને એવું લાગે છે ને પણ Thank you.
लाइव मैं पेपर चेक करवाना था लाओ तो चप्पल में बल्ला ये पल्ला कभी जोड़ भी दिखाओ गाड़ी को आगे इसको आगे इसको गाड़ी को लाए आगे इसमें क्या है क्या मैं हाथ मारूं तो गाड़ी को इंजन रोक छोटे हमने तो खड़े बका मने टंकन ना आ रही है लाई लो लाई इस औरत माना चेंज हो करे करे बोले पगार खाते हैं भर जाओ पापों पर जाओ ना दे बनावा नहीं मनता सारा मित्र गमती ज नहीं अपलोड नहीं करियो यहाँ मैं करियो आज में हिंदी हो सेव नहीं करियो तुम्हें हिंदी नो पाठ चले एटलो बोरिंग छे cannot play this video અત્યાર બનાયો કાલ હા હમણાં બનાયો બોલ પડ્યું નહી સેવ જ નથી કર્યો તો બોરિંગ છે ને
નંબર તારો છે. બસો પંચોતેર નથી, 270 ટોટલ થાય છે. તમે લખેલું છે, મેં તો ખાલી રાઉન્ડ જ કર્યું. 275 જ થાય છે. ના થાય, આ પાંચડો છે. કયો? એટલે મારા મહિનો આવ્યો. આપણે કયું સેવ કરવાનું બટન છે? હા ચાલુ જ છે. વિગેરે